શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે હરે. જીવને હું રૂપી બિલાડો કોઠામાં બેઠો છું, ત્યાં સુધી ધર્મ જ્ઞાન વૈરાગ્યાધિક માલ નહીં રહે, કેમ કે તે તો માઈ બેઠો બેઠો ખાધા જ કરે, પછી શું રહે? માટે હું રૂપી બિલાડો કાઢવો તો મહારાજના પ્રસન્નતારૂપ ગુણ જે દૂધ દહીં ઘી ને ફેંકાણ છે તે કબૂતરો નું ઘૂ ઘૂ ઘૂ. આ કબૂતર બોલ્યા જ કરતા ઘૂ 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 ઘૂ. બે ભેગા થયા કોઈ જાણ શું જગત આખા લીલા આવા કર્યા કરતા. કબૂતર નું એક સુખ બીજાને ડિસ્ટર્બ ન કરે, પણ એક કોઈ એકને ડિસ્ટર્બ કર્યા કરતા. અહીં સામે એક મેસેજ અહીંથી મને ઘણી વાર દેખાય, અત્યારે નથી કે બેઠા બેઠા શાંત મેળા કરતા. ગમે તે અવસ્થ હોય એને આરતીનો ટાઈમ વહેલો મોડો કે 7:30 એવું કાંઈ છે કર્યા જ કરતા. આ કબૂતરોનું ઘૂ ઘૂ, આ ચક્કલીનું ચી 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 એ બોલ્યા કરતા ચી ચી. પણ માણસ મૂર્ખનું ઘૂ 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 પોતાના હુંકાર માં જોતો જ ના. થોડુંક ચડાયેલો હોય ક્યાંય, ક્યાં ચાલ્યો ચડાયેલો તો શું આમાંથી આ લપાવટથી છે જ ઊંચો એ તક કહેવા પડે છે. મારું તો એવું માનવું છે કે ડાયો સામા તારું ઘરમાં કોઈ માનતું સાંભળતું નથી કોઈ, તું કેને સમજાવવા જા સમજાવે. મારું તો એવું માનવું છે આ હું પણ જાય તો ઈચ્છે પણ પ્રગટ થાય. સ્વામિનારાયણ છે એની ખબર ત્યારે પડે અને આમ ફીલ થાય આમ ને આમ નહી, ત્યાં તમે કેને બંધ કરો ઈચ્છે એવું થઈ જાય. અજ્ઞાની નું તો શું થાય તેનો તો કોટલો જ ખાલી છે, જ્ઞાની ને તો ધર્મ જ્ઞાનાધિક માલ છે તે ખાઈ જાય માટે જરૂર કાઢે. તે ક્યારે જાય ધર્મ જ્ઞાની ને તો જ્ઞાની ને તો ધર્મ જ્ઞાનાધિક માલ છે તે ખાઈ જાય માટે જરૂર કાઢવો. ખાઈ જાય જરૂર કાઢવો, ક્યાં કાઢવો? હેલો, તે ક્યારે જાય? તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે કે મહારાજ નું કરતા આ જે છે જ્ઞાન નો અહંકાર, ધર્મ પાળું છું ને એ બધું એ પાંડે પાડે છે. મને એને મૂર્તિમાં રાખ્યો છે ત્યારે એ જાય, એ નડે. એને દીકરી લખાય પાછળ મૂકવાની વાત જ નથી. પેલા ભણાવે કે સારસ્વતી એવું ભણે છે ને પછી ક્યાં કરે છે ને હવે કે શું શાસ્ત્રી થઈ ગયા, શાસ્ત્રી પછી હવે શાસ્ત્રી પરીક્ષા ઉપર નહીં આપી અને ગોલ્ડ મેડલ મેળવી લે, ગોલ્ડ મેડલિસ્ટ. ત્યાંથી અટકી ગયા હોય તો વાંધો નહીં, દર વર્ષે 20-25 જણા થાય છે ગોલ્ડ મેડલ ના. એના પછી કેવી રીતે સગુ સદગુરુ આ મૂકવાનું છે બધું. કોણ મૂકી શકે જે પોતાને મૂર્તિ રૂપ માને? With blessings, with eternal bliss, he has kept me in his own form. એના ફોર્મમાં હું છું એટલે મારું આ ફોર્મ જ નથી, તું હું છું જ નહીં. જગતમાં છો એક ને એક મળીને બે કહેવાતા, અમારા દાખલા ને હરા કે બે ના એક થાય એ વાત છે. દ્વૈતવાદ અદ્વૈતવાદ એકે વાદ નહીં, સ્વામિનારાયણ અપવાદ છે. વાત નથી, અપવાદ સાથે મિક્સ થઈ જવું થઈ જવાય છે. ચાલો ના, યુ જસ્ટ એક્સેપ્ટ ધીસ નોલેજ, નાખો અંદર કાછે સાંભળો કયો કોક એનું ઘટન કરો તો કોક વારી થાય ઉદય કે કેટલા 5-6 જણ અરે લાખ જન્મ થઈ જાય તો આ અલ્ટિમેટ છે. સ્વામિનારાયણ કોઈ વાત નથી, અપવાદ છે એ અપવાદ સાથે. અને અપવાદ કોણ? એબ્સોલ્યુટ હોય એ જ અપવાદ, એનો કોઈ પર્યાય નહીં, કોઈ ઓલ્ટરનેટિવ નહીં. સ્વામિનારાયણ છે એ અપવાદ છે, એના સાથે બળી જાય તો વાત પતી ગઈ. આપણે અપવાદ સમથાય તુંડે તુંડે મધરબેનના ને તુંડે તુંડે દે દે નોખા છે. અપવાદ તો છે જ, આમ જેવા છે તોય અપવાદરૂપ છે. બીજો કોઈ એક ચહેરા જેવો બીજો ચહેરો દેખાય જ નહીં. મહારાજે વચનામૃતમાં કીધું કે ભીમો ના ફલાણો કે
સાવ સરખા લાગે છે, બે ભાઈ હતા જોડિયા હતા એક સરખા, પણ છતાં અમુક વખત હાથે રીતે ખબર પડે કે આ ભીમો છે ને આ રૂડો છે, ખ્યાલ પડી જાય. સ્વભાવમાં ફરક હોય, સાવ આઈડેન્ટિકલ લાગતો હોય પણ સ્વભાવ બીજા હોય, કારણ કે ભલે આવ્યા હોય આવી રીતે એના કર્મ નોખા નોખા છે. આખી કર્મની ફિલોસોફી આ એક દ્રષ્ટાંત ઉગાડી દીધી છો મહારાજ. કોઈ નાનીઓને ખબર એ કર્મને ચેર ઉપર મહારાજ બોલ્યા છે, ઘણા બહુકાળ સુધી સાથે તો ખબર પડી જાય કે આ રૂડો છે ના ધીમો, સાવ સરખા આઈડેન્ટિકલ. પણ બે એક મા બાપ થી જન્મા છે, એક સમયે જન્મા છે અને એક દેખાવના ત્યાં છે. જેમ જેમ મોટા થાય એમ કર્મ તો બે જીવના નોખા નોખા છે, એ પ્રમાણે એ લોકોનો સ્વભાવ ગળાય. સ્વભાવ ગળ્યા એટલે કહી દે આ છે ના છે, એકરે માટીના બંને માં કલા, એક કલાલ અને ઘેર બહુ જ ઘડનારો છે, એ જ કુંભારે ઘડ્યા છે ને કલાલ ને ત્યાં અંદર ભરાય છે માલ મસાલો. એક શંકરની લીંબ ઉપર છે જેમાં પાણી પડે છે, એક જ છે, એ સાઈઝ સેમ સાઈઝ માટલું સેમ સાઈઝ ઢોળો લઈ ગયો છે, 2 રૂપિયા વધારે લઈને લાવો અમે સરખું રહેશે. આ તો કઈ એ તો કઈ નથી થતું, તો પછી આ તો પછી આમાંથી એ છે ને પ્રેઝન્ટ માંથી નીકળો, પેલા ધનુર બંધ થાય તો પછી ભૂખ લાગે ને, આ તો ધનુર ભૂખ લાગ્યા પેલા ખાવા મંડી જાય છે, સમજ પેલા જ્ઞાન ને કેવા જાય કે આ ખ્યાલ જ છે મને ખબર સમજ છે. બરોબર છે, હા બરોબર, સાંભળ તો કરો, બંધ થઈ ગયું શું કામ આવા મોટા પુરુષ મિત્રો છે ગોપાલ સ્વામી મહારાજ, તુલ્ય કહી શકાય અહંકાર નતો.